25 વર્ષ પછી વડગામ તાલુકા પંચાયતની ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું। વડગામ તાલુકામાં પ્રથમ ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે બીજી ટર્મ માટેની પ્રમુખની ચૂંટણીમાં ભાજપ તરફી કોંગ્રેસના અને અપક્ષ સદસ્યો વોટિંગ કરી વડગામ તાલુકાના વિકાસમાં સહભાગી બનવા ભાજપના નવા પ્રમુખ તરીકે પરથીભાઈ ગોળ અને સવિતાબેન ભેગડાની નિમણૂક કરી। બહુ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો દ્વારા 9-9-2020ની પ્રમુખની ચૂંટણીમાં મતદાન કરી ચૂંટી કાઢ્યા હતા, ત્યારે વડગામ તાલુકા પંચાયતમાં 25 વર્ષ બાદ ભાજપ સાથે સત્તા હાંસલ થઈ હતી। ત્યારે આજે વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાણા, ભાજપના આગેવાન ડીવી સોલંકી, વડગામ સરપંચ ભગવાનસિંહ સોલંકી અને મહામંત્રી અને તાલુકા મોવડી મંડળના આગેવાનો સાથે તાલુકા પ્રમુખ તરીકે સત્તાના સુકાન સાંભળ્યું હતું। વડગામ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પરથીભાઈ ગોળ અને ઉપપ્રમુખ સવિતાબેન બેગડાએ સત્તાના સુકાન સંભાળ્યા હતા, ત્યારે વડગામ તાલુકાના ભાજપ પ્રમુખ મહામંત્રી અને તાલુકાની જનતા હરખભેર નવા પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વડગામ તાલુકા પંચાયતના સત્તાના સુકાન સંભાળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આશીષ વચન અને અભિનંદન પાઠવ્યા હતા। વડગામ તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યા મુજબ વડગામ તાલુકા પંચાયતના 25 વર્ષ પછી સત્તામાં આવી તાલુકાના અને ગામોમાં વિકાસ અટકી પડ્યો હતો, ત્યારે વડગામ તાલુકાના પંચાયતના સદસ્યો અને પ્રજા વહીવટથી ત્રસ્ત બન્યા હતા, ત્યારે વડગામ ભાજપા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એમનો વિશ્વાસ ભાજપ વડગામ તાલુકાના વિકાસની ગતિને આગળ વધારીશું। નવનિયુક્ત તાલુકા પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી કે 25 વર્ષ પછી ભાજપ સત્તા આવ્યું છે, પ્રથમ ટર્મમાં ચૂંટાયેલ પ્રમુખ તરીકે ફક્ત તાલુકા પંચાયતની મીટિંગ વખતે જ હાજરી આપતા હતા, ત્યારે ચૂંટાયેલા સભ્યોના મત વિસ્તારમાં વિકાસના કોઈ ગરીબ વિધવા તકતા નિરાધાર લોકોના કામ થતા ન હતા, ત્યારે આજે કોંગ્રેસના 3 સભ્યો કોઈ લોભ લાલચમાં આવ્યા વગર મને ભાજપમાં મતદાન કરી વડગામ જનતા અને તાલુકાના વિકાસ સહભાગી બનવા બદલ ભાજપના નાનામાં નાના કાર્યકરો અને ભાજપ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને વડગામનો વિકાસ કોઈ પણ જાતના ભેદ વગર જનતાના હિતમાં ભ્રષ્ટાચાર મુક્ત કામ કરવા પ્રયત્નો કરીશું। બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા। આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રમુખ પરથીભાઈ ગોળ તથા ઉપપ્રમુખ સવિતાબેન બેગડિયાએ આજ રોજ વડગામ તાલુકા પંચાયત ખાતે ચાર્જ સંભાળતો ભાજપ ના કાર્યકરો તથા વડગામ તાલુકામાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના આજ સુધીના શાસનમાં ગરીબોને જે ભ્રષ્ટાચાર યુક્ત એમનો વહીવટ હતો એનાથી ત્રાસી ગયા હતા। હવે બાકીના 2.5 વર્ષ અમારા પ્રતિભાઈ પ્રમુખશ્રી બહુ સારામાં સારું ગરીબોનું કામ થાય, કારણ કે દરેક ગરીબોનું કામ અહીંયા તાલુકા પંચાયતમાં જ થતો હોય છે, એટલે ભ્રષ્ટાચાર મુક્ત કામ થાય અને દરેકને કામ મળી રહે એવી પાર્ટી વતી હું ખાતરી આપું છું અને ભારત માતા કી જય। વડગામ તાલુકા પંચાયતમાં આજે 25 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર ભાજપની તાલુકા પંચાયત બની છે। તાલુકાના સમગ્ર આગેવાનો શુભેચ્છકો દ્વારા મારી પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે અને આજ રોજથી તાલુકા પંચાયત ખાતે પ્રમુખ તરીકેનો ચાર્જ મેં સંભાળ્યો છે। સમગ્ર તાલુકાના તમામ ભાજપના કાર્યકરો, આગેવાનો, સિનિયર આગેવાનો, મારા શુભેચ્છકો, મારા સાથી મિત્ર ડેલિગેટો, તમામ સદસ્યશ્રીઓ, તે ઉપરાંત મને મારામાં વિશ્વાસ મૂકી સામેથી મને આવી મદદ કરનાર અપક્ષ ડેલિગેટશ્રી તેમજ કોંગ્રેસ પક્ષના 3 ડેલિગેટોનો પણ હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા સાથી મિત્રો, ભાજપના તમામ સદસ્યશ્રીઓએ એક સુરે મારામાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ સિવાય મારા ઉપર સામેથી પણ બીજા 4 સદસ્યશ્રીઓએ વિશ્વાસ મૂકી મને જે પ્રમુખ તરીકેનો જવાબદારી સોંપી છે એ જવાબદારી હું પૂરા ખંતથી ઈમાનદારીપૂર્વક પૂરેપૂરી નિષ્ઠાથી બજાવીશ, તેમજ આ તાલુકાનો છેલ્લા ઘણા સમયથી વિકાસ થયો નથી, પાછળના 2.5 વર્ષોમાં તાલુકાની સમગ્ર પ્રજા જાણે છે કે કોંગ્રેસના શાસનમાં કોઈ કામગીરી થઈ નથી, કોઈ તાલુકાનું રણીધણી નહોતું, ગરીબ, અનાથ,
વિધવાઓ ત્યક્તાઓ તમામ દીન દુખિયા લોકો તાલુકા પંચાયતમાં આવતા હતા પણ કામો થતા નહોતા. પ્રમુખશ્રી ક્યારે તાલુકા પંચાયતમાં મિટિંગ સિવાય હાજર રહેતા નહોતા. એમની કોઈ જવાબદારી જ ન હોય એ રીતે એમનું વર્તન હતું. આ તમામ પીડાથી ત્રસ્ત થઈ અને કોંગ્રેસના સદસ્યોએ મને ટેકો આપ્યો છે. કોઈ પણ જાતના સ્વાર્થ સિવાય માત્ર તાલુકાનો વિકાસ થાય એ હિતને ધ્યાનમાં રાખી તેઓએ મને પૂરેપૂરો સહકાર આપ્યો છે, મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આજના તબક્કે હું તાલુકાની સમગ્ર જનતાને વિશ્વાસ અને ખાતરી આપું છું કે હવે પછીના ભાજપના શાસનમાં આ તાલુકાનો વિકાસ થાય, દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિનું કામ થાય અને તાલુકાની આમ પ્રજાને કોઈ મુશ્કેલી ના પડે એ માટેના તમામ પ્રયત્નો કરવાની હું પૂરેપૂરી ખાતરી આપું છું. મારાથી બનતા તમામ પ્રયત્નો આ તાલુકાના વિકાસ માટે હું કરીશ એની પણ આજના તબક્કે ખાતરી આપું છું. અને ગયા સમયમાં જે પણ કોંગ્રેસ દ્વારા ભૂલો થઈ છે એ ભૂલો અમારા શાસનમાં ન થાય અને તાલુકાનો સુદૃઢ વહીવટ થાય, સારો વિકાસ થાય એ દિશામાં પ્રયત્ન